વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 સૂચકાંક વિશે ચર્ચા કરીશું સૂચકાંક એ ખૂબ જ ઈઝી અને જલ્દી આવી જાય એવું ચેપ્ટર છે અને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે એની પહેલા સૂચકાંક કોની પર ગણાય અને કઈ રીતે ઉપયોગી છે તો જુઓ સૌથી પહેલા ચલ તો જુઓ સૂચકાંક એ દરેક વસ્તુ માટે અને દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે જેમ કે વેપારી હોય તો વેપારી માટે ચલ કયા હશે ઉત્પાદન માંગ કિંમત અથવા ભાવ અને પુરવઠો તો આ વસ્તુ પર વેપારી એ પોતાનો સૂચકાંક ગણશે જ્યારે સરકાર તો સરકારે કરવેરા જન્મદર મૃત્યુદર રાષ્ટ્રીય આવક માથાની આવક વસ્તી વધારો અને આયાત વિકાસ આવી જે વસ્તુઓ છે એની પર સૂચકાંક ગણશે જ્યારે સામાન્ય વ્યક્તિ હોય તો સામાન્ય વ્યક્તિ એ જીવન નિર્વાહ ખર્ચ જીવન નિર્વાહ ખર્ચ એટલે રોટી કપડા અને મકાન એટલે કે એને જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ હોય બરાબર જીવવા માટે એને જે જરૂર પડતી હોય એ તમામ ખર્ચ જેવા કે ખોરાકનો ખર્ચો રહેઠાણનો ખર્ચો અને કપડાનો ખર્ચો ઓકે તો હવે જો આ બધા જે ચલ છે એ સમય અનુસાર બદલા કરે છે એટલે આપણે એ ચલની દરેક સમય અનુસાર આપણે શું કરવી પડે સરખામણી કરવી પડે એટલે કે એનો અભ્યાસ કરવો પડે એની શું કરવી પડે તુલના કરવી પડે બરાબર તો એ તુલના કઈ રીતે કરવી પડે તો એ બંનેનો આપણે સાપેક્ષ તફાવત જોવો પડે શું કરવું પડે સાપેક્ષ તફાવત એટલા માટે એને સાપેક્ષ માપ કહેવાય છે કેવું માપ કહેવાય છે સાપેક્ષ એટલે કે આધારિત માપ એટલે કે કોઈ પણ તમે ચલ લો એની કોઈ પણ બે સમયની કિંમત હોય તો એ બે સમય સાથે એને શું કરવી પડે સરખામણી કરવી પડે એટલે કે બંને એકબીજા પર આધાર રાખે છે ક્લિયર અને તે કેવું માપ છે પરતંત્ર માપ છે વિદ્યાર્થી મિત્રો સૂચકાંક માટે આ ખાસ ધ્યાન રાખજો સૂચકાંક એ સાપેક્ષ માપ છે આધારિત માપ છે અને પરતંત્ર માપ છે આ ત્રણ શબ્દો ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં એક માર્કના વિકલ્પમાં પૂછાઈ શકે ઓકે હવે જો આપણે સૂચકાંકની વ્યાખ્યા વિશે ચર્ચા કરીશું સૂચકાંક એટલે શું તો કોઈ પણ ચલની વર્તમાન સમયની કિંમતમાં તે ચલની કોઈ નિશ્ચિત સમયની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વ્યાખ્યા કરજો જો કોઈ પણ ચલની વર્તમાન સમયની કિંમત કઈ વર્તમાન સમયની કિંમત એટલે કે હાલની કિંમત બરાબર તે ચલની કોઈ નિશ્ચિત સમયની કિંમત નિશ્ચિત સમય એટલે ભૂતકાળના કોઈ વર્ષની કિંમત તમે લો બરાબર એ બંનેના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર જુઓ વ્યાખ્યાની અંદર આ ચાર વસ્તુ ખાસ અગત્યની છે વર્તમાન સમયની કિંમત નિશ્ચિત સમયની કિંમત સાપેક્ષ અને ટકાવારી ઓકે હવે જુઓ તો કોઈ પણ સમયની તમે કિંમત લો જેમ કે વર્તમાન સમયની કિંમત ધારો કે અહીંયા જુઓ વર્તમાન સમયની કિંમત આપણે 2015 છે બરાબર તો ચોખાની જે કિંમત છે એ ધારો કે આપણે 60 લઈએ એટલે લઈએ 60 બરાબર અને ભૂતકાળનું વર્ષ એટલે 2014 એની કિંમત આપણે 50 લઈએ બરાબર તો જુઓ અહીંયા 60 અને 50 આ બંનેનો સાપેક્ષ એટલે કે બંનેનો ભાગાકાર કરવાનો શું કરવાનો ભાગાકાર કરવાનો બરાબર અને એને ટકાવારી સ્વરૂપે ફેરવવાનો અને જે આપણને મળશે એ કયો મળશે સૂચકાંક ઓકે હવે જુઓ એનું સૂત્ર પહેલા જોઈ લઈએ તો સૂત્ર જુઓ સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા આધાર અથવા નિશ્ચિત વર્ષની ચલની કિંમત ગુણ્યા 100 ઓકે જુઓ ચાલુ વર્ષની ચલની કિંમત એટલે કે જે નવું વર્ષ હોય હાલનું એ ઓકે અને આધાર એટલે કે નિશ્ચિત વર્ષ એટલે ભૂતકાળનું જે વર્ષ હોય જૂનું વર્ષ એ ઓકે બંનેનો શું કરવાનો ભાગાકાર અને ગુણ્યા 100 એટલે આપણું સૂત્ર અહીંયા તૈયાર થઈ જશે જો આપણે ઉદાહરણ પ્રમાણે ધારો કે આપણે કોઈ પણ બે વસ્તુ લીધી જેમ કે અહીંયા ચોખા અને ગોળ બે વસ્તુ લીધી છે બરાબર એના વર્ષ 2014 અને 2015 ના ભાવ આપણને આપેલા છે જો 2014 ની અંદર 50 અને 2015 ની અંદર 60 છે ચોખાનો ઓકે અને ગોળનો ભાવ શું છે 40 અને 50 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જણાવો કે વર્ષ 2014 માં કેટલો હતો 50 અને વર્ષ 2015 માં કેટલો થયો 60 તો અહીંયા વધારો કેટલાનો થયો 10 નો ઓકે જ્યારે અહીંયા ઘઉં આવ્યું 40 હતો અને 50 હતો અહીંયા પણ વધારો કેટલાનો થયો 10 નો તો આમ તમે જોવા જાઓ તો સામાન્ય ભાષામાં તમે કહી શકો કે બંનેમાં 10-10 રૂપિયાનો વધારો થયો પણ આ ચોક્કસ છે નહીં કેમ તો જુઓ બંનેની જે કિંમત હતી એ કિંમતની અંદર વધારો થયો છે પણ એ બંનેની જે કિંમતનો જે તમને તફાવત જોવા મળશે તો અહીંયા 50 હતા અને અહીંયા કેટલા હતા 40 હતા તો વિદ્યાર્થી મિત્રો ત્યારે સરખામણી બરાબર થઈ કહેવાય નહીં તો આપણે ચોક્કસ માપ મેળવવા માટે સૂચકાંકનો ઉપયોગ કરવો પડે જો આ ઉદાહરણ પ્રમાણે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું એટલે તમને તફાવત સ્પષ્ટ
દેખાશે ઓકે જેમ કે જો ચોખાની આપણે ગણતરી કરીએ તો સૂત્ર પ્રમાણે જો ચાલુ વર્ષનો ભાવ કેટલો હતો 60 ભાગ્યા આધાર વર્ષનો કેટલો 50 ગુણ્યા 100 હવે જો તમે આનો ભાગાકાર કરશો તો જવાબ કેટલો આવશે 120 ઓકે હવે જો ગમ તો ગમની અંદર તમે ગણતરી કરો તો જો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 50 અને જો આધાર વર્ષનો ભાવ કેટલો 40 ગુણ્યા 100 ઓકે આનો જવાબ જુઓ તો આનો જવાબ આવશે 150 ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે અહીંયા 50 થી વધીને 60 થયો એટલે કે 100 થી વધીને કેટલો વધારો થયો 120 નો એટલે કે અહીંયા 20% નો વધારો થયો કેટલા ટકાનો વધારો થયો 20% નો વધારો જ્યારે અહીંયા જુઓ 40 થી વધીને 50 એટલે કે ટકાવારી ફેરફાર જોવો જોઈએ તો 100 થી વધીને કેટલો થયો 125 એટલે કે કેટલા ટકાનો વધારો જોવા મળે છે 25% ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ તફાવત આપણે સૂચક ઉપરથી આપણે જાણી શકાય છે